માંડવી વન વિભાગની ટીમે બાતમીના આધારે લાકડાની તસ્કરી ઝડપી પાડી હતી. ખોડાબાના ફોરેસ્ટ અધિકારીએ ફિલ્મી ડબે ગેરકાયદેસર ખેરના લાકડા વળીને જતા ટાટા પિકઅપને ઝડપી પાડી 1.14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માંડવી તાલુકો એટલે જંગલોથી ઘેરાયેલો વિસ્તાર અને અહીંથી લાકડાની તસ્કરી કરનાર તસ્કરો બેફામ બન્યા છે. આજ રોજ માંડવી વન વિભાગની ટીમની બાતમી મળી હતી કે ટાટા પિકઅપ ગાડીમાં ગેરકાયદેસર ખેરના લાકડાની તસ્કરી થવાની છે. જે બાતમી આધારે અલગ અલગ બીટના ફોરેસ્ટ અધિકારીને તાત્કાલિક જાણ કરી અને વોચમાં ગોઠવવામાં આવ્યા હતા. જે દરમિયાન માંડવી તાલુકાના પાતલ ગામે વોચમાં ઉભેલી ખોડાબા બેની ટીમ પાસેથી બાતમી મુજબનો ટાટા પિકઅપ પસાર થયો હતો, જે ગાડીને રોકવા છતાં ઊભી રહી નહીં. વન વિભાગની ટીમે ગાડીનો પીછો કરી માંગરોળ તાલુકાના રતોલા ગામ પાસે પિકઅપ ઝડપી પાડ્યો હતો. ટાટા પિકઅપમાં 31 અંગ ઘન મીટર 1.373 જેની કિંમત 34,323ના ગેરકાયદેસરના ખેરના લાકડા તેમજ ગાડીની કિંમત મળી 1,14,000 નો મુદ્દામાલ જે કબજે કર્યો હતો. માંડવી વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે ચાલક ગાડી મૂકી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. હાલ માંડવી વન વિભાગે ગેરકાયદેસર ખેરના લાકડા તેમજ ગાડી કબજે કરી ભારતીય વન અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી લાકડાની તસ્કરી કરનાર તસ્કરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ધર્મેશ પટેલ, ZSTV, માંડવી. ગઈકાલ તારીખ 13/2020 રોજ સુરત DFO શ્રી પુનિત નહેર સાહેબને મળેલ ગુપ્ત બાતમીના આધારે માંડવી SAF શ્રી સુરેન્દ્રસિંહ કોસરા સાહેબના માર્ગદર્શન હેઠળ માંડવી ઉત્તર, માંડવી દક્ષિણ તથા માંગરોળ રેન્જના સ્ટાફ સાથે ખોડાબા 2 રાઉન્ડના પાતલ ગામે પેટ્રોલિંગમાં હતા. એ સમય દરમિયાન સાંજના 6 કલાકે પાતલ ગામેથી ટાટા પિકઅપ નંબર GJ 16V 5842 પૂર ઝડપે નીકળી હતી. તેનો પીછો કરતા માંગરોળ તાલુકાના રતોલા ગામે ઊભી રાખતા ડ્રાઈવર અંધારાનો લાભ લઈને ભાગી છૂટેલ હતા. તેમજ તપાસ કરતા ખેર 31 નંગ ગેરકાયદેસર બિનપાસ પરવાનગી લઈને જતા હતા. એનું મેજરમેન્ટ કરતા 1.131 નંગ ઘન મીટર તથા વાહન અને મુદ્દામાલની કિંમત 1,14,000 રૂપિયાની થવા પામેલ છે. સદર મુદ્દામાલ અને વાહન અટક કરી ખેડપુર ડેપો ખાતે જમા કરાવેલ છે.